કારણ કે પર્યુષણ એ શાશ્વતતા નથી, પ્રવાહથી ભલે શાશ્વત છે પણ જ્યારે અહીંયા પાંચમો ને છઠ્ઠો આરો જ્યારે બેસશે પછી આગળ પણ ઉત્સર્પિંગનો પહેલો આરો હશે તે વખતે અહીંયા પછી ધર્મનું નામો નિશાન ન હોય. મહાવીર ક્ષેત્રની અંદર પણ ત્યાં પર્યુષણ નિયમિત રીતે હોતા નથી. દેવસિક અને રાઈ પ્રતિક્રમણ એ પણ નિયમિત ન હોય. એ લોકો એટલા પ્રાજ્ઞ અને રુજુ સરળ હોય કે ભૂલ થાય કે દોષ લાગે એટલે તરત એમને ખ્યાલ પણ આવી જાય અને તરત જ એનું ભાવ પ્રતિક્રમણ પણ કરી લે. એટલે ત્યાં દેવસિક રાય કે પક્ષી ચોમાસી સમસ્ત્રી પ્રતિક્રમણ જેવું પણ ત્યાં નથી.
એટલે એ અપેક્ષા એ પર્યુષણ કાયમ હોય એવું નથી. પણ આ આંબિલની જે નવપરજીની ઓળીઓ છે ચૈત્રને આસો મહિનાની એ શાશ્વતી છે. મહાવીર્ય ક્ષેત્રમાં પણ આ બે ઓળી કાયમને માટે ઉજવાતી જ હોય ચૈત્રને આસો મહિનામાં. એટલે એ રીતે આનું મહત્ત્વનું ના આ નવ દિવસો એનો આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આ વિશ્વના સર્વશ્રેષ્ઠ તત્વોનો આપણને એની પ્રાપ્તિ થઈ છે. પુણ્યના ઉદયથી કદાચ કોઈને કરોડો રૂપિયા મળી જાય, પણ એમાં તો શેરને માથે સદાશે દુનિયામાં હંમેશા હોય છે. કદાચ કોઈને સત્તા ખુરશી મળી જાય, એમાંય પણ હુસા તુસી ચડસા ચડસીને પણ કંઈ કાયમ ટકતો નથી. દરેક બાબતમાં કર્તમતા હોય છે, પણ આ જગતમાં જેનો ક્યાંય જોટો ન જડે એવા ત્રણ મહાન તારક તત્વો આપણને મળ્યા છે. કયા એ ત્રણ તત્વો? શું દેવ, શું ગુરુ અને શું ધર્મ. ખરેખર આમ ગૌરવપૂર્વક નાચવાનું મન થઈ જાય એવા આ પરમ તારક અજોડ તત્વો આપણને મળ્યા છે. સંસાર સાગરથી તારનારા અને એ તારક તત્વ ત્રય એનો જ થોડો વિસ્તાર કરીએ તો શું થાય? નવ પદ અરિહંત અને સિદ્ધ પદ એ શિવદેવ પદમાં દેવ તત્વમાં આવે, આચાર્ય ઉપાધ્યાય સાધુ એ શું ગુરુ તત્વમાં આવે, અને સમ્યક દર્શન જ્ઞાનકારી તત્વ એ શું ધર્મ તત્વમાં આવે. આવા પરમ તારક નવ પદો નવ રત્નો કરતાં પણ તેને કોઈ ઉપમા જ ના આપી શકાય એવા અનુપમ આ નવ પદો છે. આપણા ચંચળ મનને સ્થિર કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ આલંબન હોય તો આ નવ પદ છે. આપણું મન કેવું ચંચળ છે. વેકેશનના દિવસો હતા અને કેટલાક છોકરાઓ પોતાને બોસાડે ગયા અને આજુબાજુના બીજા પણ ભાઈબંધો ભેગા થઈ ગયા અને ધમા ચકડીને તોફાન તોફાન મચાવે છે. એટલે ઘરના વડીલ જે હતા રાવિકા, એમણે શું કર્યું? પાંચ પ્રકારના ધાન્ય ઘઉં ચોખા જુવાર અડદ મગ વગેરે ભેગા કર્યા મોટા ગમેલામાં અને બધા બાળકોને બોલાવી કરી અને વેચી આપ્યા અને આમાંથી અલગ કરી આપો જે જલ્દી કરી આપશે એને ઇનામ મળશે એમ કરીને એમણે શું કર્યું? કાર્યમાં ધંધે લગાડી દીધા. તોફાન થઈ ગયું શાંત. આપણું મન પણ આવું તોફાની છે. નવું પડે એટલે સતત બિનજરૂરી વિકલ્પો કર્યા જ કરે અને ફોગટ ના કરવો બાંધ્યા જ કરે. આવા ચંચળ અને તોફાની મન એને શાંત અને સ્થિર અને અંતર્ભૂત બનવા માટેના કોઈ શ્રેષ્ઠ પણ આલંબન હોય તો આ નવ પદમય એવા શ્રી સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના છે. સિદ્ધ ચક્રનો આરાધક આત્મા કેવો હોવો જોઈએ? શ્રીપાલ રાજા અને મેણાસુંદરના જીવન ચરિત્ર એના મંગલાચરણમાં રક્ત સુંદર શેખર સૂર્ય આચાર્ય ભગવાન શું કહે છે? અરિહાઈ નવ પયાઈ જાઈતા હિય કમલ મજ્જમી શ્રી સિદ્ધ ચક્ર મહાપમ ઉત્તમમ તિમ્પી જમપેની. સિદ્ધ ચક્રનું મહાત્મ તો જોકે વાણીથી પર છે, નવ પંડો એવા છે કે એના સ્વરૂપનું યથાર્થ અને સંપૂર્ણ વર્ણન તો સાક્ષાત તીર્થંકર પરમાત્મા કે સરસ્વતી દેવી કે બૃહસ્પતિ જેવા પણ સંપૂર્ણ કરવાને સમર્થ નથી એવા અચિંત્ય અનુપમ અને અવર્ણનીય આ પરમ તારક તત્વો છે. તેમ છતાં પણ શુભે યથાશક્તિ યતનીયમ સારા કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ એ ન્યાયે સિદ્ધ ચક્રનું યત્કિંચિત કંઈક થોડું ઘણું પણ એનું મહાત્મ્ય કહું પણ એ પણ મહાત્મ્ય યથાર્થ ક્યારે વર્ણન થઈ શકે? જ્યારે એ નવ પદોમય સિદ્ધ ચક્ર સાથે પોતે એનું કનેક્શન જોડેલું હોય. અને કનેક્શન જોડવા માટે એનું શું કરવું જોઈએ? ધ્યાન કરવું જોઈએ. ધ્યાન દ્વારા જ્યારે આ નવ પદો કે સિદ્ધ ચક્ર સાથે કંઈક પણ તાદાત્મક ઐક્યનું અનુસંધાન થાય ત્યારે એને અને એનો અનુભવ થાય પછી એનું થોડે ઘણી અંશે પણ યથાર્થ વર્ણન થઈ શકે. એટલે અહીં આચાર્ય ભગવાન કહે છે જાઈતા. જાઈતા એટલે ધ્યાન કરીને નવ પદોનું હૃદય ક્યાં ધ્યાન કરીને હિય કમલ મજ્જમની
હૃદય કમળમાં નવપદનું ધ્યાન ધરીને. એટલે ધ્યાન ધરવા માટે હૃદય કેવું હોવું જોઈએ? કમળ જેવું, કોમળ. કમળની બે ત્રણ વિશેષતાઓ, કમળ કોમળ હોય. બીજી વિશેષતા કઈ? કમળ કેવું હોય? નિર્લેપ હોય. કાદવ અને પાણીમાંથી ઉત્પન્ન થયા છતાં એ બંનેથી અંદર નિર્લેપ રહે છે. અને કમળ કેવું હોય? સુગંધિત હોય. એમ નવપદ્ય શિવચક્રનો આરાધક આત્મા એનું હૃદય પણ કેવું હોવું જોઈએ? કોમળ હોવું જોઈએ. જીવો પ્રત્યે કઠોરતા ક્યાંય પણ હોવી જોઈએ, હૃદયમાં કોમળતા હોવી જોઈએ. સદાચારની સુગંધ એનામાં હોવી જોઈએ. અને સાથે સાથે વિષયો પ્રત્યે કંઈક અંશે પણ નિર્લેપતાનો ભાવ હોવો જોઈએ. રાગ દ્વેષ થોડાક પણ મંદ અથવા મોડા પડેલા હોવા જોઈએ, તો જ એ હૃદય કમલમાં નવપદ્મય શિવચક્રનું ધ્યાન સારી રીતે કરી શકાય. હકીકતમાં ધ્યાન છે ને, એને વર રાજાની ઉપમા આપવામાં આવી છે. મોટી જાન જબરદસ્ત મોટી હોય, પણ જો એમાં વર રાજા ઘેરાજર હોય તો જાનની કિંમત કેટલી? હાંસીને પાત્ર બને ને. તેમ આ દિવસોમાં જે આંબિલનો તપ કરવામાં આવે, પછી હમણાં સમારંભ તમે કરી એવી રીતે દરેક પદની અલગ અલગ થમાસણા અને સાથિયા અને કૌશગ ને સ્તવનો દેવવંદન વગેરે ક્રિયાઓ, પછી સાંજે વળી તમે જાપ કરશો તે પદનો, આ બધું જાનના સ્થાને છે. એ પણ જરૂરી છે. એકલા વરરાજા ત્યાં તો એ કામ નતા, જાન પણ જોઈએ. પણ એકલી વરરાજા વગરની એકલી જાન પણ શોભે નહીં. તો વરરાજાના સ્થાને શું છે? ધ્યાન છે. હકીકતમાં આ દિવસોમાં એક એક પદનું શાંત બેસી કરી નિરાંતે ચિંતન મનન અને ધ્યાન કરવું જોઈએ. પણ એ ધ્યાન ક્યારે થઈ શકે? ધ્યાનની પહેલાં જ્ઞાન હોય, સમજણ હોય. એ એક એક પદના સ્વરૂપ, જે સ્વરૂપ શું, એના ગુણો કેવા હોય અને એના આપણા ઉપર કેટલા સેમનંદ ઉપકારો છે, એ સ્વરૂપ ગુણો અને ઉપકારથી હૃદય જો ભાવિત બનેલું હોય તો જ એ પદનું સમ્યક રીતે ધ્યાન થઈ શકે. અને એટલા જ માટે આપણે દરરોજ એક એક પદનું અત્યારે કંઈ કંઈ સમય અનુસારે સ્વરૂપ ગુણ અને ઉપકારોનું સમજણ મેળવવા પ્રયત્ન કરીશું. બાકી તો આ એક એક પદો એવા અદ્ભુત છે કે એક એક પદ ઉપર દિવસોના દિવસો સુધી પ્રવચનો થાય તો પણ એનો પાર પામી શકાય નહીં. તથા મર્યાદિત સમયમાં જેટલું થશે એટલું આપણે કોશિશ કરીશું. બરોબર. અમદાવાદની અંદર એક વિધિકાર થઈ ગયા, જે હંમેશા ફક્ત એક જ પૂજન ભણાવે. કયું પૂજન? સિદ્ધચક્રનું પૂજન જ ભણાવે. આજે તો કેટલા બધા પૂજનો થયા નીકળ્યા છે પૂર્વના કાળમાં. બસ સિદ્ધચક્ર કાં હવે શાંતિ સ્નાત્ર કે 18 અભિષેક, બાકીના પૂજનો બધા પાછળથી શરૂ થયા છે. તો એ વિધિકાર ફક્ત સિદ્ધચક્રનું જ પૂજન ભણાવે, એમાં એની માસ્ટરી હોય. ઘણી વાર એવું હોય કે માસ્ટર જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન, બધે ઠેકાણે પછી જીવ માથું મારવા જાય તો માસ્ટરી કોઈના માં ના આવે. એટલે અહીંયા ચિત્તચક્ર પૂજનમાં જેની માસ્ટરી હતી તેવા એ અમદાવાદના વિધિકાર, ખ્યાલ છે કોઈ નામ? બાબુભાઈ કડીવાલા. તો ભલે એ કડીના અમદાવાદ રહેતા, દેશીવાય બીજો બાબુભાઈ તો બીજા પૂજનો થોડાક ભણાવતા હતા, અર્કમાં પૂજન વગેરે. હિંમતભાઈ બેળાવાલા કહી શકાય, બરાબર. સાવા ભલે મુંબઈ હતા, અમદાવાદ રહેતા હતા. એ કોણ? હા, આવ્યું. આપણા કચ્છની અંદર ઘણી વાર આવતા મંકીભાઈ, આપણા કચ્છી એવી ગુજરાતી. અને અમદાવાદના એક સંઘના પ્રમુખ તરીકે વર્ષો સુધી એમને સુંદર સેવા આપી. સાહીબાગ ગિરધરનગર સંઘના એવો પ્રમુખ હતા. બોલો, હવે કોઈને ખ્યાલ આવે છે? એમનું નામ હતું હીરાલાલભાઈ, હીરાભાઈ મણીભાઈ. બરોબર. અન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એમના થકી આસ ધર્મને પામેલા એવા. હે, શરૂઆતમાં ખાસ રાખે કે શિવચક્રનો આરાધક આત્મા કેવો હોવો જોઈએ. એમાં ત્રણ મુખ્ય ગુણો હોવા જોઈએ. બબ્બે અક્ષરોના ત્રણ શબ્દો છે અને એમાં બીજો અક્ષર કોમન છે, તો બીજો અક્ષર દરેક શબ્દોમાં કોમન છે, તો શબ્દ છે. અને પહેલા અક્ષરમાં પહેલા જે ત્રણ અક્ષરો છે ત્રણે દરેક પણના એક એક અક્ષર, એમાં પણ ઉપર અનુસ્વાર છે ત્રણેયમાં. હવે કોઈ કહેશો હોય ત્રણ શબ્દો કયા? ક્યારે સાંભળ્યા હોય તો વેરી ગુડ, ધન્યવાદ. હા, ખંતો, દંતો અને સંતો. બોલો, ખંતો, દંતો,
અને સંતો અવાજ કે ઓછું આવે છે ભાઈ, આપસમાં મૌન રાખવાનું છે, પણ હું બોલાવી ત્યારે બોલવાનું. ખંતો દંતો અને સંતો, ખાંતો એટલે, ખંતો એટલે શું ભાઈ, સમાસી, શાંત સમાસી હોય. ખંતો કોઈના પ્રત્યે દુશ્મનાવટનો ભાવ કે વૈરનો ભાવ કે બદલાની વૃત્તિ એના જીવનમાં હોવી જોઈએ નહીં. જો આપણે બપોરના વ્યાખ્યાનમાં જે શ્રીપાદના સુખનું ચરિત્ર વંચાશે એમાં આપણે જાણીએ છીએ કે આ ત્રણ, આ બંનેના જીવનમાં પહેલી જ વાર ઓળી કરી હતી આ નવપદર્શિત ચંદ્રની, અને ઓઢ રોગ મટી ગયો. આટલો પ્રથમ ઓળીમાં જ એમને ચમત્કારનો અનુભવ થયો. અને આપણામાંના કેટલા એવા પણ હશો કે નવ ઓળી શું, આગળ ઘણી બધી ઓળીઓ પણ કદાચ થઈ ગઈ હશે, છતાં કદાચ એવો થોડો ઘણો પણ અનુભવ ન થતો હોય. એનું કારણ શું, પાયામાં જે યોગ્યતા પાત્રતા જોઈએ એમાં ક્યાંક કદાચ 50 હશે, માટે આપણને કદાચ એવા જોઈએ એવા વિશિષ્ટ અનુભવ થતા નથી. તો આ શ્રીપાળ અને મેનાચંદના જીવનમાં આ ક્ષમા ગુણ બહુ અદ્ભુત કોટીનો વિકસેલો હતો. એના ધવળ શેઠે શ્રીપાળને મારવા માટે, એની સંપત્તિ અને એની પત્નીઓને પણ પોતાની બનાવવા માટે કેટ કેટલા ષડયંત્રો રચ્યા, અને છેવટે તો એને એનું ખૂન કરી નાખવા માટેના પણ પ્રયત્નો કર્યા, અને એમ કરતા પોતે જ આજ્ઞા કર્યા, હૈયે વાગ્યા અને મૃત્યુ પામે છે. તો પણ આપણે હોઈએ જ એની શ્રીપાળની જગ્યાએ, અને જ્યારે ધવલ શેઠ આ રીતે મૃત્યુ પામે તો આપણે શું બોલીએ, શું વિચારીએ, થયો થયો ફટરો કે ફટરો, એને જ લાગજો એસું કે હું પટ્યા આદુ ખાઈને પીઓ. પણ મનમાં પણ આવો કોઈ વિકલ્પ એમને આવતો નથી, બલકે પોતાનો સગો બાપ ગુજરી જાય અને માણસને જેવો દુઃખ લાગે એ રીતે અને એની બધી મરણોત્તર ક્રિયા સગા દીકરાની જેમ કરે છે, અને એની સંપત્તિ પણ એના દીકરાઓને બોલાવીને આટલી ક્ષમાશીલતા હતી. બરાબર, અપરાધી શું પડમાવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકો, ગમે એવો અપરાધી હોય એનો બદલો લેવાની વાત તો દૂર રહી, એના પોતાના કર્મે દુઃખી થતો હોય તો પણ એના ઉપર કરુણા ઉત્પન્ન થાય અને એના દુઃખને દૂર કરવા માટે જીવ તત્પર બને. આવી ક્ષમાશીલતા જીવનમાં પાયામાં હોય તો નવપદની આરાધના ચિત્તચક્રની સાધના બહુ શીઘ્ર ફળવતી બને. બરાબર, તો આપણા જીવનમાં કદાચ કોઈની સાથે અબોલા હોય તો ઘરે જઈને પહેલું કામ શું કરશો, હવે ઔષધ પૂરા થાય એટલે હા ઈચ્છાની ડુકર હાર્દિક નમ્યો તે સૌને ગમ્યો, પહેલાં એ ખમાવે પછી હું ખમાવું એવી રાહત પણ જોવાની નહીં. બરાબર, ખંતો પછી દંતો, દંતો એટલે દાંત, દાંત જેના મોટા હોય, દાંત જેના ચોખ્ખા સ્વચ્છ હોય ચકચકામાં, દંતો એટલે શું, દાંત એટલે દમનશીલ ઇન્દ્રિયો અને મન, એનું તપ વગેરે દ્વારા કાબુ, એને કાબુમાં રાખનાર હોય જીતેન્દ્રિય હોય. હા, પ્રજાપાલ રાજાએ ગુસ્સામાં આવીને મેના સુંદરીને કોઢિયા એવા ઉંબર રાણા સાથે પ્રણવાની ફરજ પાડી. તે વખતે પણ મેણા સુંદરી રાજકુમારી છે, છતાંય પણ જરાય મનમાં અફસોસ કર્યા વિના પિતાની આજ્ઞાને શિરોમાને કરી અને ઉંબર રાણાના પડખે જઈને ઊભી રહી જાય છે. અને બીજી બાજુ ઉંબર રાણો પણ તે વખતે એકવાર તો ઘસીને ના પાડે છે કે રાજન આવો અન્યાય ન કરો, કાગડાના ડોકે કંઠળા મોતીની માળા શોભે નહીં. એટલું જ નહીં, પછી જ્યારે પોતાના આવાસે ગયા ત્યાં પણ વળી પાછો મેણાચંદ્રને કહે છે કે ભલે તમારા પિતાએ આવેશમાં આવીને મારી સાથે પરણવાનો તને ફરજ પાડી, પણ હજી કંઈ બગડ્યું નથી. હું સામેથી તને કહું છું કે તારા મનપસંદ કોઈ પણ રાજકુમારને તો પરણીને સુખી થા, મારી સાથે રહી તો તને પણ કોઢરોગ લાગુ પડી જશે, હું તારો ભાવ બગાડવા માંગતો. હા, આ કેટલી નિષ્ફળતા કહેવાય, ભલે સંપૂર્ણ કાંઈ વૈરાગી વિતરાગી નહોતો, એને પરણવાની તો ઈચ્છા હતી ભલે, પણ આ રીતે અન્યાય કરીને એ પરણવા માંગતો નહોતો. એટલે આ રીતે એણે પોતાની આવી વિશેષતા દેખાડી, એટલે જીતેન્દ્રિય પણ બરાબર. એટલે વિષયોની વાસના તીવ્ર ન હોવી જોઈએ, શક્ય એટલું સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કોઈ પણ તપ હોય, વર્ષી તપ હોય, નવપદની આંબીલી કે વર્ધમાન તપ નીકળીને ઓળીઓ હોય, તપની સાથે બ્રહ્મચર્ય અત્યંત જરૂરી અથવા તો અનિવાર્ય કહી શકાય. હા, શું કહેવાય, આંબીલનો કે તપ, પછી બ્રહ્મચર્યનો હપ અને ઝીણવાની નહીં, નવકારનો હા જપ, શિવચક્રનો હવે અહીંયા નવપદનો જપ, આંબીલનો તપ અને બ્રહ્મચર્યની જીણવાણીનો આપણે ખપ, આ તપ જપ અને ખપ એની ત્રિપુટી ભેગી થાય એટલે કડે અનાદિ કર્મોની લપ. બરાબર, તો ખંતો પછી દંતો,
બરોબર. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન તો બધાને હોય જ, બરોબર કે નહીં? ઔષધવાળા સવાલ નથી, પણ જેમનો ઔષધ નથી એવા આત્માઓ પણ આ નવ દિવસોમાં અને બીજી પણ એવી પર્વતીથી આવે, પરિશ્રણ વગેરે આવે, એ દિવસોમાં તો ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન અચૂક કરવું જ જોઈએ. ખંતો, દંતો અને ત્રીજો છે સંતો. સંતો એટલે શાંત, ઉપશાંત કસાય, ચારે કસાય, ક્રોધ માન માયા લોભ ચારે કસાયો ઉપશાંત થયેલા હોય, ભલે નાશ સંપૂર્ણ ન પામ્યા હોય ભલે, પણ હા શાંત થયેલા કસાય વાળો હોય, એટલે જીવનમાં ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ આ ચાર ગુણોનો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ થયેલો હોય, તો આ રીતે આ ખંતો, દંતો અને સંતો આ પાયાના ત્રણ ગુણો શ્રીપાદ મહારાજા કે ઉમર રાણો અને મેણાસિંહના જીવનમાં પાયામાં હતા, માટે એક જ ઓળીથી એમને વિશિષ્ટ લાભ થયો. એટલું નહીં, આગળ વધીને પછી પોતાના જીવનમાં નવમાં ભવે તો એમણે મોક્ષનું પણ બુકિંગ કરાવી લીધું. નવ પત્નીઓ થાય છે, 9000 આપણે હાથીઓ, 900000 ઘોડાઓ, 9 કરોડ સૈનિક, 9 પુત્રો, 9મે સ્વર્ગમાં ઉત્પન્ન થયા ને 9મે ભવે મોક્ષનું પણ રિઝર્વેશન કરાવી લીધું, વગેરે વાતો બધી બપોરના વ્યાખ્યામાં આવશે. તો પાયાની આટલી વાત સાથે હવે આપણે આગળ વધીએ. તો આજે આ નવ પણ બીજી રીતે વિચાર કરીએ તો આપણો આત્મા અનંત અનંત કાળચક્રો અને પૂજગલ કાળચક્રોથી આ સંસારની 84 લાખ જીવાયોનીમાં અનંત દુઃખચક્રમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એનું મૂળ કારણ છે 8 પ્રકારના કર્મચક્રની ચુંગાલમાં ફસાઈને આપણો આત્મા અનંત કાળચક્રોથી આ ભવચક્રમાં જે પરિભ્રમણ કરી રહ્યો છે, અત્યંત દુઃખમય સ્થિતિમાં, એ ભવચક્રમાંથી આપણને હંમેશને માટે છોડાવવાની કોઈનામાં પણ તાકાત હોય તો કયા ચક્રમાં, એ સામે ચક્ર જોઈએ છે, ચક્રની સામે, તો સિદ્ધ ચક્ર. ચક્રનો અર્થ પૈડું પણ થાય, ચક્રનો અર્થ સમૂહ પણ થાય. અહીંયા સમૂહ અર્થ મુખ્યત્વે એકવાર લઈએ તો અનંતા સાધકોએ જેની સાધના કરીને જેને સિદ્ધ કર્યું છે એવું આ ચક્ર એટલે સમૂહ તે સિદ્ધ ચક્ર, બરોબર. અથવા પોતાના સાધકને સિદ્ધ બનાવે, સિદ્ધ પરમાત્મા શીઘ્ર બનાવે એવું આ ચક્ર એટલે આરાધ ઉપાસ એવા તત્વોનો સમૂહ તે સિદ્ધ ચક્ર. આ જગતમાં અથવા જીન શાસનમાં જેટલા પણ વિશિષ્ટ કોટીના આરાધ્ય, ઉપાસ્ય અને સાધ્ય એવા તત્વો છે એ તમામનો સમાવેશ આ નવપદમય સિદ્ધ ચક્રની અંદર થઈ જાય છે. એમાં અરિહંતારી નવપદ તો કેન્દ્રમાં છે, પણ એ ઉપરાંત પણ 9 ગ્રહો હોય, 10 દિક્પાલો હોય, 16 વિદ્યાદેવીઓ હોય, 24 તીર્થંકરો યક્ષ અને યક્ષિણીઓ હોય, 4 વીર અને દ્વારપાળ વગેરે હોય, એ બધાનો સમાવેશ પણ આ સિદ્ધ ચક્રની અંદર થઈ જાય છે. એટલે આખા જગતના સર્વ જીવોના હિતની ચિંતા કરનાર એવી કોઈ સંસ્થા હોય તો કઈ સંસ્થા છે? જીન શાસન. જગતના જીવ માત્રના કલ્યાણ અને મોક્ષની કામના કરનાર અને એની માટેની સુંદર વ્યવસ્થા ગોઠવનાર એવું કોઈ મિશન, એવી કોઈ સંસ્થા હોય તો એનું નામ છે જીન શાસન. વિશ્વના કેન્દ્રમાં જીન શાસન, અને જીન શાસનના પણ નો સાર કોઈ હોય તો એ છે આ સિદ્ધ ચક્ર ભગવાનને. અને સિદ્ધ ચક્રનો પણ કોઈ સાર હોય તો એના અનેક વલયો છે ને, એના સેન્ટરમાં કયો વલય છે? નવપદ. અર્યંત નવપદ છે, અને નવપદના પણ કેન્દ્રમાં કોઈ પદ હોય તો કયું પદ છે? આ અરિહંત પદ છે, જેની આજે આપણે વિશિષ્ટ કોટી આરાધના કરવાની છે. બાકી તો હકીકતમાં આ નવે નવપદની આરાધના અહીં માત્ર વર્ષમાં 2 વાર જ કરવાની છે એવું નથી, 12 માં 365 દિવસ દરરોજ આ નવપદ અને ચિત્તકની આરાધના ખરેખર કરવી જોઈએ. ઘણા એવા ભાગ્યશાળી, જેમ કે હીરાભાઈનું નામ લીધું, બીજા એવા કેટલાય ભાગ્યશાળીઓ હોય છે કે દરરોજ સિદ્ધ ચક્રની આરાધના સંક્ષેપમાં કે વિસ્તારમાં પણ નિયમિતપણે કરતા હોય, પછી જ મોઢામાં કંઈ પણ નાખે એવા ઘણા ભાગ્યશાળી આરાધકો આત્મા હોય છે. તો નવપદની આરાધના દરરોજ કરવાની હોય છે. દેરાસરની અંદર પણ ભગવાનની પૂજા કર્યા પછી તમે નવપદનો ઘટો હોય એના ઉપર તમે પૂજા કરો છો કે નહીં, તો એ રીતે નવપદની પૂજા, નવપદનો જાપ, નવપદનું ધ્યાન એ વગેરે દરરોજ કરવા યોગ્ય છે. કારણ કે હકીકતમાં નવપદ
એટલે સુદેવ ગુરુ ધર્મ. અને હજી સંક્ષેપમાં કેવું હોય તો નવપરી એટલે બીજું કંઈ નહીં, આપણા પોતાના જ આત્માનો શુદ્ધ શુદ્ધતર કે શુદ્ધતમ સ્વરૂપ છે. હરિયંત અને સિદ્ધ એટલે એ શુદ્ધતમ સ્વરૂપ થયું. આચાર્ય ઉપાધ્યાય સાધુ એ પણ શુદ્ધતર સ્વરૂપ છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ જે છે એ આત્માના મહત્વના ગુણો છે. એ રીતે જોઈએ તો નવપદ એટલે બીજું કંઈ નહીં, આપણે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની આરાધના. અને એ રીતે નવપદની આરાધના સાધના કરતાં કરતાં આપણા આત્માનો જે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટે એ લક્ષ્ય સાથે આપણે નવપદની આરાધના કરવાની છે. જોકે સિદ્ધ ચક્રની પૂજનમાં શરૂઆતમાં 3-24 આવે છે, 24-24 શ્લોકોનો સમૂહ, 3-24, એમાં એકમાં તો બધું એનું મહિમા વર્ણવ્યો છે. કોઈ પણ ચીજ પ્રત્યે આકર્ષણ ક્યારે થાય, આરાધનાનું મન ક્યારે થાય, એનું મહત્વ કે મહિમા જાણીએ ત્યારે. એમાં તો ભલે સંસારી જીવો મોટે ભાગે બધું પહેલાં તો ભૌતિક લાભ શું થશે એ અપેક્ષા રાખતા હોય, એમાં ઘણું બધું વર્ણ્યું. યશ્ય પ્રભાવાદ વિજયો જગત્યાં, જ્યાં ત્યાં જ્યાં જગતમાં જ્યાં ત્યાં સર્વત્ર વિજય મળે. સપ્તાંગ રાજ્યમ, 7 અંગવાળું રાજ્ય મળે. ભૂરી ભૂરી ભાગ્યમ, આ પૃથ્વી ઉપર અજોડ કોડીનું ભાગ્ય અને વિશિષ્ટ કોડીનું પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન થાય. નિર્ધન્યાને ધન મળે, અપુત્રિયાને પુત્રી મળે, પુત્ર મળે, વગેરે વગેરે વિસ્તારથી વર્ણન. રોગી હોય એની કાયા નિરોગી થઈ જાય વગેરે વગેરે. અને એના જીવનમાં બહેનો હોય તો ક્યારે વંધ્યાપણું ના આવે, ભવિષ્યમાં પણ મૃતવત્સા પણ મરેલું બાળક જન્મે એવું પણ ન થાય વગેરે વગેરે વિસ્તારથી વર્ણન કર્યું છે. પણ એ બધું તો બાય પ્રોડક્ટ કહેવાય, આનુષંગિક કહેવાય. એવા ભૌતિક લક્ષ્યથી આપણે આરાધના કરવાની હોતી નથી. મુખ્યત્વે તો કર્મ નિજળા, રાગ દ્વેષ દોષો મોહની મંડતા થાય, આત્મશુદ્ધિ થાય, એના દ્વારા ચિત્તની પ્રસન્નતા અને આધ્યાત્મિક આનંદનો અનુભવ થાય. અને આગળ વધીને આપણો આત્મા પણ એ અરિહંતારી નવપદમાં સ્થાનને પામી જાય અને જલ્દીમાં જલ્દી અરિહંત કે સિદ્ધ બનીને સિદ્ધ પરમાત્મા બની જાય, એ આપણું મુખ્ય લક્ષ્ય હોવું ઘટે. તો આ ખાસ લક્ષ્યમાં રાખજો. આજે પહેલું અરિહંત પદ, અરિહંત, અરિ એટલે શત્રુ અને હંત એટલે હણનાર. શત્રુને હણનારને નમસ્કાર, હિંસા કરનાર એને નમસ્કાર થાય. કયા શત્રુ લેવાના? શત્રુના બે પ્રકારના. બાહ્ય જગતમાં જેમણે કોઈ જીવને શત્રુ માન્યો જ નથી, ક્યાંય ગમે એટલી એની આસાધના કરે, યાવત એને મારી નાખવા સુધીના પ્રયત્નો કરે, એવા પણ જીવ પ્રત્યે એને દુશ્મન તો માન્યો નથી, બલકે એના ઉપર વધારે શું વરસાવી છે? ભગવાને કરુણા વરસાવી છે. ભગવાન મહાવીર સ્વામી જિંદગીમાં એક જ વાર રડ્યા હતા. ક્યારે રડ્યા હતા? હા, માતા પિતાનું મૃત્યુ થયું ત્યારે પણ રડ્યા નહોતા. સમજો, પત્ની અને દીકરીને છોડીને જવું થાય છે દીક્ષાલ, ત્યારે પણ રડ્યા નથી. બીજા પણ અનેક ઉપસર્ગો થયા ત્યારે રડ્યા નથી, પણ ખાસ કરીને પેલો સંગમ દેવતા અભવ્ય આત્મા 6 મહિના સુધી પરમાત્મા ઉપર અનેક પ્રકારના ઉપસર્ગોની ઝડીઓ વરસાવે છે, છતાંય ભગવાન ધ્યાનથી ચલાયમાન થતા નથી. આખરે હારીને થાકીને પાછો જઈ રહ્યો છે ત્યારે પરમાત્માની આંખો અશ્રુથી ભીની બની છે. કરુણાથી કહો, આ બિચારો આત્મા 6 મહિના મારા સાનિધ્યમાં રહ્યો અને મારા નિમિત્તે બિચારો કેટલા ચીકણા કર્મ વાગી ગયો, અરે અરે આ બિચારાનું પરલોકમાં શું થશે? આવી ભાવ કરુણાથી એમની આંખો અશ્રુ ભીની બની ગઈ હતી. આવા કરુણાના સાગર એ પરમાત્મા. એટલે એ અરિહંત, હા, તો જેમને બાહ્ય કોઈ શત્રુ છે જ નહીં, એટલે કોઈને શત્રુરૂપે માન્યા નથી. બીજા આત્માઓ તો અનેક પ્રકારે જાણે શત્રુતા ભર્યું વલણ દાખવ્યું. આગલા ભવની પત્ની વિંતરી, કઠપૂતના વિંતરી, એને શિયાળાની કડકડતી ઠંડીમાં શું કર્યો? ભગવાન ઉપર ઠંડા પોતાના વાળને ભીંજાવીને ઠંડા પાણી પછાર કરી, તોય ભગવાને એને શત્રુરૂપે માની નથી. ભગવાન એ તો જીવ માત્રને એનું ભલું ચાહ્યું છે અને ઉપસર્ગ કરનાર આત્માઓ પ્રત્યે વિશેષ પ્રકારે કરુણા વર્ષાવી છે. કોઈ ધમધમતો આવ્યો ગોસાળાની જેમ, કોઈ ધસમસતો આવ્યો ડંખ ઠંડ કોશિયાએ આવીને ડંખ માર્યા, અને કોઈએ ધગધગતો આવ્યો તેજોલેસિયા ફેંકી વગેરે, તો પણ ભગવાને કરુણા અને પ્રેમનો જ વરસાદ વરસાવ્યો છે. આવા કરુણા સાગર પરમાત્મા, એટલે બાહ્ય કોઈ અરી એટલે દુશ્મન નથી જેમને માટે, પણ અંદરમાં રહેલા ભાવ શત્રુ રાગ દ્વેષ અને મોહ
એમને જેમણે સંપૂર્ણપણે વાળી જોડીને સાફ કરી નાખ્યા. એક દિવસ અર્યંતનો આત્મા પણ આપણી ફકત અનાદિકાલીને સૂક્ષ્મ નિગોળ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળે તેનાથી લાખ દિવ્યોનીમાં પરિભ્રમણ કરતા હતા. આપણી જેમ એમના અંદરમાં પણ રાગ દ્વેષ મોહ બધા દોષો હતા, પણ એમણે સમ્યક દર્શન પામી અને એવો ભગીરથ પુરુષાર્થ કર્યો કે તમામ દોષોને વાળી જોડીને સંપૂર્ણપણે સાફ કરી નાખ્યા. દોષનું એક રજકરણ પરમાણુ જેટલો પણ કોઈ દોષ પોતાના અંતરાત્મામાં રહેવા ન દીધો. એવા સંપૂર્ણ અંધન સંપૂર્ણ વિતરાગ એ બન્યા, સંપૂર્ણ દોષ રહિત બન્યા, માટે એને અરિહંત કહેવાય છે. તો એવા અર્યંતના ઉપાસક એવા આપણે પણ આપણા આંતર શત્રુઓને ઓળખવા જોઈશે. બહારના કોઈને પણ શત્રુ હવેથી માનીશો નહીં, બરોબર? પણ મોટે ભાગે આપણી સ્થિતિ કેવી છે, જરા કંઈ તકલીફ આવે એટલે સીધો દોષનો ટોપલો બના ઉપર ઢોળીએ, કોઈકને કોઈ સામા નિમિત્ત ઉપર ઢોળીએ કે હી 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 કહે તો મૂસે માટે મૂકે હિ ડોખાય આણે કાં હિર ને કાં આંગ ને એને ઘરમાં, બરોબર બહેનો? બરોબર ને? તો પછી આપણે અર્યંતના સાચા ઉપાસક શી રીતે ગણાઈશું? ઉપસર્ગ કરનાર કે પ્રતિકૂળ વર્તન કરનાર આત્મા એ તો નિમિત્ત માત્ર છે. એને એના ઉપર જો દ્વેષ કરીશું કે બદલો લેવા પ્રયત્ન કરીશું તો નવા દુષ્કર્મ રિચાર્જ થશે. આજે કોઈ પણ આત્માને આપણા પ્રત્યે પ્રતિકૂળ વર્તન કરવાનું મન કેમ થાય છે? કોક ભાવમાં અજ્ઞાન અવસ્થામાં આપણે એના પ્રત્યે પ્રતિકૂળ વ્યવહાર કર્યો હશે તો આપણે જે બાવળના બીજ વાવેલા છે માટે આજે આપણને કાંટા ભોંકાઈ રહ્યા છે. હવે જો આપણે ઈચ્છીએ છીએ કે કાંટા ન ભોંકાય તો એ નિમિત્ત ઉપર દ્વેષ કરવાને બદલે આપણે અંદરમાં રહેલા આ ક્રોધારી કષાયો એના ઉપર જ ખરેખર ક્રોધ કરવો જોઈએ અને એ દોષોનો નાશ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એને કહેવાય સિંહ વૃત્તિ. એક છે શ્વાન વૃત્તિ અને બીજી છે સિંહ વૃત્તિ. શ્વાન એટલે કૂતરો, કૂતરાને કોઈ જોડો કે કંઈક ફેંકે મારે તો શું કરે એ જોડાને, તો પથરાને બચકું ભરવા લાગી જાય. જ્યારે સિંહ શું કરે એના ઉપર કોઈ ગોળી કે તીર ચલાવે અને નિશાન ચૂકી જાય તો એ તીરને કે ગોળીને બચકા ન ભરે, ક્યાંથી આવી કોણે આ ફેંક્યા એ તરફ કરડી નજર કરે. તો એવી રીતે નિમિત્ત ઉપર દ્વેષ કરવો એટલે જાણે આ શ્વાન વૃત્તિ કહેવાય કૂતરા જેવી. પણ આ નિમિત્ત કેમ આવ્યું એ આ નિમિત્તને કોણે મોકલ્યો? કર્મે મોકલ્યો. કર્મ પણ આપણે પોતે જ બાંધ્યા છે અને એ પણ રાગ દ્વેષને મોહને કારણે. એટલે રાગ દ્વેષને મોહ ઉપર કરડી નજર કરે. સાચો અર્યંતનો ઉપાસક ભક્ત આત્મા હોય કોઈ પણ જીવને પોતાના દુશ્મન તરીકે ન જ માને, ગમે એમ ભલે એના પ્રત્યે પ્રતિકૂળ વર્તન કરતો હોય, પોતાના જ કર્મનો વાંક વિચારે અને એ કર્મને બંધાવનાર રાગ દ્વેષ અને મોહ એના પ્રત્યે કરડી નજર કરે અને એને દૂર કરવા માટે અર્યંત પરમાત્માએ જે જે ઉપાયો બતાવ્યા છે આ નવપદની આરાધના વગેરે, એ ઉપાયો કરવા માટે પ્રયત્નશીલ બને તો જે અર્યંતનો સાચો ભક્ત કે ઉપાસક કહી શકાય, બરોબર? અરિહંત અને બીજા પણ બે શબ્દો વપરાય છે એમના માટે, લગભગ સરખા જેવા છે. કયા બે શબ્દો? અરહંત અને અરુહંત. નમો અરહંતાણમ પણ બોલાતું હોય, નમો અરુહંતાણમ શાસ્ત્રમાં પણ આવે છે આ શબ્દો. તો અરહંત, અર્હ એટલે લાયક, કે જેઓ 64 ઇન્દ્રો અને અસંખ્ય દેવદેવીઓ દ્વારા કરાતી વિશિષ્ટ ભક્તિ એને માટે ખરેખર યોગ્ય છે, લાયક છે, માટે અરહંત પણ કહેવાય. અને બીજો અરુહંત. રૂહ એટલે ઊઘવું, જન્મવું. અરુહંત જેમણે હવે જન્મવાનું બાકી રહ્યો નથી, કારણ કે જન્મ મરણના મૂળ કારણ રાગ દ્વેષ મોહ હતા, એ બીજને જ ગાળીને સાફ કરી નાખ્યા એટલે હવે નવો જન્મ ધારણ કરવાનું રહ્યો નથી, માટે અરુહંત શબ્દ પણ વપરાય છે. પંચસૂત્રના પહેલા સૂત્રની અંદર તે તે ઠેકાણે ક્યાંક અરિયંત, ક્યાંક અરહંત અને ક્યાંક અરુહંત આ શબ્દો વપરાયા છે. જોકે આજકાલ નવી ચોપડી છપાય છે બધામાં અરિયંત આણંદ ભલે મૂકી દીધેલો આવે છે, હકીકતમાં જૂની ચોપડી હું જે શીખ્યો છું એમાંથી આગળ એમાં ક્યાંક અરિયંત, ક્યાંક અરહંત અને ક્યાંક અરુહંત એ શબ્દો પણ આવે છે. તો અરિયંત એટલે શું? તો કે વિશ્વોપકારનું મહામિશન, અરિયંત ભગવાનનું મિશન. આ શાસનની સ્થાપના કરવા દાદી શું મિશનનો
આ સંસ્થાનું ધ્યેય શું છે? જગતના વધુને વધુ જીવો, શક્ય હોય તો બધા જીવોને, પણ એ શક્ય ન બને તો જેટલા બને એટલા વધુને વધુ જીવોને આ સંસારના કારાવાસમાંથી કાયમને માટે છુટકારો અપાવવો, બધા જ દુઃખોને કર્મોથી કાયમને માટે છોડાવી કરી અને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં અનંત આનંદમાં કાયમને માટે એમને રમણતા કરતા કરી દેવા, આ એમનું મોટું મહામિશન છે. એટલે અરિહંત એટલે વિશ્વ ઉપકારનું મહામિશન, કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વિના જગતના જીવ માત્ર પ્રત્યે કરુણાથી પ્રેરાઈ કરી અને બધા જીવોને પોતાના જેવા બનાવી દેવાની ભાવના એના અંતરમાં રમતી હોય. આ દુનિયાની ગમે એવું કોઈ દયાળુ ઉડાર શેઠ હોય અને પોતાના એ મુનિમ વગેરે ઉપર કદાચ ખુશ થઈ જાય તો પગાર વધારો કરી આપે, બોનસ આપે બેસતા વર્ષે વગેરે, કદાચ આગળ વધીને ધંધામાં બે આ નીચાણાની ભાગ પણ આપી દે, પાર્ટનર બનાવી દે, પણ જો એને ખબર પડે કે મારા કરતાં પણ આગળ વધવા પ્રયત્ન કરે છે તો પછી તો કાપીએ ખેંચી લે કે નહીં, પાણી કોઈ ને કોઈ માનું કાઢીને એને રવાનો કરી દે. પણ આ એક જ એવા લોકોત્તર જગત શેઠ છે કે જે સામે ચાલીને ઈચ્છે છે કે બધા મારા જેવા બની જાય અરિયન સિદ્ધ પરમાત્મા, તો કેવું સારું. એટલું જ નહીં, એનો રસ્તો ઉપાય પણ બતાવી દીધો. દુનિયાની કોઈ પણ મોટી ફેક્ટરી કે કોઈ કંપનીઓ હોય ને, એ જે એનું પ્રોડક્ટ હોય એની જે શું કહેવાય એનું જે ફોર્મ્યુલા, એ ફોર્મ્યુલા એકદમ પ્રાઇવેટ ગુપ્ત રાખે, બીજા કોઈને બતાવે નહીં, જેથી કરીને પોતાનો પોતાની મોનોપોલી એ ધંધામાં રહી શકે. પણ આ એક જ એવા પરમાત્મા છે કે જે જેમણે આખો મોક્ષનો માર્ગ બધા જ અરિયંત કે સિદ્ધ પરમાત્મા બને એ માટેનો આખો મોક્ષનો માર્ગ એમણે સાવ ફ્રી ઓફ ચાર્જ ખુલ્લો મૂકી દીધો છે. એ કેવા એટલે વિશ્વોપકારનું મહામિશન એટલે અરિયંત પરમાત્મા. બીજી રીતે કહીએ તો ઐશ્વર્યનું એવરેસ્ટ, આ જગતમાં સૌથી વધુમાં વધુ ઐશ્વર્ય કોઈનું હોય તો અરિયંત પરમાત્માનું, માઉન્ટ એવરેસ્ટ જેમ કહેવાય ને, ઊંચામાં ઊંચું શિખર પર્વતનું, એમ ઐશ્વર્ય અરિયંત પરમાત્માના ઐશ્વર્યની તોલે કોઈનું ઐશ્વર્ય ના આવે. ભાવ ઐશ્વર્ય અને દ્રવ્ય ઐશ્વર્ય બંને અજોડ કોટીના. ભાવ ઐશ્વર્યમાં અનંત કેવળ જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ અને અનંત ગુણો આવે. અને બાહ્ય વૈભવમાં પણ સોના રૂપા રત્નના ત્રણ ગઢો, 34 34 ભગવાનના શું આવે અતિશયો, 4 અતિશય જન્મથી, પછી 19 દેવતાઓ કરી, બાકી ના ગયા એટલે કેવળ જ્ઞાન થાય, જાતિ કર્મ ખપે એટલે પ્રગટ થાય, તો વિસ્તાર કરીએ એટલો સમય નથી. પણ આ ઐશ્વર્ય ભગવાનનું બાહ્ય ઐશ્વર્ય એ પણ વિગતના જીવોના ઉપકારને માટે છે. દુનિયાનું તમારું કોઈ ઐશ્વર્ય હોય ને, તમારો બંગલો કે ગાડી કે કંઈ વિશિષ્ટ પ્રકારની, એને જોઈને ગળાની ઈર્ષ્યા થાય અને ઉલટા બીજા કર્મો બાંધે, ત્યારે પરમાત્માનું આ સમવસણ અને અષ્ટ પ્રાતિહાર્ય અને આ બધું વૈભવ એ જોઈ કર જોનારને પણ અહોભાવ જાગે અને ઉલટા કર્મોની નિષ્ણા કરે અને વિશિષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય બાંધે. એટલે જગત ઉપકાર કરવા માટે બાહ્ય ઐશ્વર્ય પણ સહાયક બને છે. ભગવાનના જીવે આગલા ત્રીજા ભાવમાં સવિજીવ કરું શાસન રસીની ઉત્કૃષ્ટ ભાવના ભાવે, એના પ્રભાવે તીર્થંકર નામકર્મ નિકાચી થયું જે છે અને પરિણામે એ કર્મ ઉદયમાં આવે છે. જ્યારે ત્યારે જગતના વધુ ને વધુ જીવો આકર્ષાય એમના પ્રત્યે, એમના દ્વારા શુદ્ધ ધર્મને પામે એ માટે પ્રકૃતિ કહો કે ધર્મમાં સત્તા એ એવા આયોજન કરે છે, જાણે દેવતાઓના માધ્યમથી દેવતાઓ ભક્તિથી પ્રેરાઈને ત્રણ ગઢની રચના કરે, અષ્ટ પ્રાતિહાર્ય વગેરેની રચના કરે. કારણ કે જગતના બાળ જીવો અજ્ઞાની જીવો તો મોટે ભાગે બાહ્ય ઠાઠમારથી એકવાર આકર્ષાય, એના ગુણો વગેરેનું સ્વરૂપ તો ધીરે ધીરે પછી ખ્યાલમાં આવે, પણ બાહ્ય જે છે વ્યક્તિત્વ ચાક જમાડ અને તરત બધા બાળ જીવો પણ આકર્ષાઈ જાય. એટલે પ્રકૃતિ કહો કે ધર્મમાં સત્તા, આ રીતે સોના રૂપા રત્નના ત્રણ ગઢ, અશોક વૃક્ષ વગેરે આઠમા પ્રાતિહાર્યો, બીજા પણ આવા બધા કેટલા અતિશયો, કાંટા પણ ઊંધા વળે, પક્ષીઓ પ્રદક્ષિણા આપે, ઝાડ પણ અન્ય નમસ્કાર કહે, છય ઋતુ અનુકૂળ વર્તે, પવન પણ અનુકૂળ વાય વગેરે, કેશ રંગ વગેરે વૃદ્ધિ ન પામે વગેરે વગેરે, આવા બધા અતિશયોનું સર્જન કરે છે. એટલે ઐશ્વર્યમાં આ જગતમાં કોઈ એવરેસ્ટ હોય તો એ છે અરિહંત પરમાત્મા. આપણને પણ ઐશ્વર્ય જોઈતું હોય તો એને માટે જેની પાસે જે હોય એની ઉપાસના કરીએ તો આપણને પ્રાપ્ત થાય. અલબત્ત આપણે બાહ્ય ઐશ્વર્યની કોઈ વિશેષ અપેક્ષા રાખવાની નથી, એ તો બાય પ્રોડક્ટ રૂપે ઓટોમેટિક મળી જાય, ન માગો તોય પણ મળી જાય. આપણે તો આપણું ભાવ ઐશ્વર્ય આ પરમાત્મા જેવું જ આપણું મૂળ સ્વરૂપ છે એ પ્રગટ જલ્દી થાય એ લક્ષ્યથી જ આપણે અરિહંત પદની આરા ઉપાસના કરવાની હોય.
હજી આગળ વધીને કહીએ તો અરિહંત એટલે તો કે પુણ્યનું પાવર હાઉસ, ઇલેક્ટ્રિસિટીનું પાવર હાઉસ હોય ને એનાથી બધો અંધકાર દૂર થાય ને ફળાસ પથરાય. એ આ પુણ્ય વિશિષ્ટ કોરીનું પુણ્યાનુબંધી પુણ્ય એ અરિહંત પરમાત્માની ઉપાસનાથી મંડાય. અરિહંત પરમાદેવનું પુણ્ય આ જગતમાં બીજા કોઈનું ન હોય. 64 ઇન્દ્રો અને અસંખ્ય દેવદેવીઓ પણ એના ચરણોની સેવા માટે આમ કલ પાપર થતા હોય. ઇન્દ્ર જેવા સૌધર્મેન્દ્ર પણ 4 બળદનું રૂપ લઈ કરીને જેમને અભિષેક કરીને કોઈ ધન્યતા અનુભવતા હોય. એટલે આ જગતમાં સૌથી શ્રેષ્ઠતમ પુણ્ય કોઈનું હોય તો એ અરિહંત પરમાત્માનું છે. તો અરિહંત પરમાત્માની ઉપાસના કરવાથી આપણું પણ વિશિષ્ટ કોટિનું પુણ્યાનું બંધે પુણ્ય સર્જાય છે. એવી રીતે કરુણાનો ક્લાઇમેક્સ આ જગતમાં સર્વશ્રેષ્ઠ કોઈની કરુણા હોય તો પણ હરિહંત પરમાત્માની છે, એ આપણે હમણાં જ આગળ જોઈ ગયા. એવી રીતે ધર્મ તીર્થની જન્મભૂમિ ભગવાને જ આપણા માટે આ શાસનની સ્થાપના કરી છે. અને કેવું શાસન પરમાત્માનું છે, એક નાના બાળકના પગમાં કીડી ચંપાઈ જાય તોય એને હરિરાટી થઈ જાય અને પશ્ચાતાપ થાય અને પ્રાયશ્ચિત્તને માગવાનું મન થાય. આ સંસ્કારો કોણે આપ્યા? પરમાત્માએ સ્થાપેલા શાસને આપણે આપ્યા. જેવો ધારો કે કલ્પના કરો કે આ પરમાત્મા શાસન આ વિશ્વમાં ન હોય તો આપણે શું કરતા હોત? કદાચ આપણે પણ દુનિયાની 80-90% જેટલી વસ્તી જે માંસાહાર કરે છે, હોંશે આપણે પણ એવું કંઈ કરતા હોત. ચીનની કોઈ બજારમાં કઈ દુકાન, મટનની દુકાન ઊભા રહી કરીને ભાઈ આ ચામાચીડિયાનો ભાવ શું છે જરા, આવું આપણે પણ કદાચ પૂછતા હોત તો નવાઈ નહીં. આપણે પણ અરબસ્તાનમાં ઉત્પન્ન થયા હોત ને જીવતા ઊંટને ભૂંજીને શેકીને આપણે પણ મિજમાની ઉડાવીને ચીકણા કર્મ બાંધતા હોત. આપણે પણ ક્યાંક આતંકવાદી બનીને AK-47 વગેરે દ્વારા સેંકડો નિર્દોષ આત્માઓને વીજી કરીને રાજીપો અનુભવીને ચીકણા કર્મો બાંધતા હોત, જો આ ભગવાન અને એનું શાસન ન હોત તો આપણે પણ કદાચ દુનિયાના ઘણા યુવાનો વગેરેની જેમ દારૂ વગેરે ઢીંચી ઢીંચીને આપણે પણ દુરાચાર કરતા હોત. જો ભગવાનનું શાસન ન મળ્યું હોત તો કદાચ માછીમાર બનીને રોજની હજારો માછલીઓને આપણે પણ હોંશે હોંશે ઝાડમાં ફસાવી કરી મારી અને રાંધીને ખાતા હોત. જો ભગવાનનું શાસન ન મળ્યું હોત તો આપણે પણ ક્યાંક પારધી વગેરે બની કરી પક્ષીઓને પકડી પડી કુકડાઓ વગેરે જુઓ ને કેટલા રોજની ઠેક ઠેકાણે જોતા હોય વિહારમાં અમે સવારના પહોરમાં 20-25 મરઘાઓને અંગા લટકાવી પગ દોરડીથી પગ બધાના બાંધી કરી ઓલા ચીચિયારીઓ પાડતા હોય છતાં દયા ના આવે અને એનો વેચાણ કરતા હોય. આવું બધું આપણે પણ કરતા હોય જો ભગવાનનું શાસન આપણને ન મળ્યું હોત તો. તો આપણે ધર્મ તીર્થની સ્થાપના કરવા દ્વારા આપણા સૌ ઉપર પરમાત્માએ કેટલો અસીમ અનંત ઉપકાર કર્યો છે. આપણા સંભવિત અનંત જન્મ મરણની પરંપરા, દુર્ગતિઓની પરંપરા અત્યંત સીમિત થઈ જાય એવી સ્થિતિમાં આપણને મૂક્યું છે. કોણે? પરમાત્માએ સ્થાપેલા આ શાસને. એટલે એ રીતે પરમાત્મા ધર્મ તીર્થની ખરેખર જન્મભૂમિ છે. અનંત પ્રકાશનો મહાકુંજ, અરિહંત એટલે અનંત પ્રકાશ, કેવળ જ્ઞાનનો પ્રકાશ કે જેના દ્વારા કાંડા બટાટા ડુંગળી લસણ કન્નબોળની અંદર રહેલા અનંત જીવોનું દર્શન કોઈએ કરાવ્યું હોય તો એ પરમાત્માના કેવળ જ્ઞાને આપણને કરાવ્યું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિમાં પણ આપણા જેવા જ આત્માઓ રહેલા છે. માટે કોઈ પણ જીવને ભણવો નહીં. આવું ઓળખાણ અને આવું ઉપદેશ એ પરિયંત પરમાત્માએ કેવળ જ્ઞાનના પ્રકાશમાં જોઈને આપણને કહ્યો છે. બરાબર? એટલે આ રીતે અરિયંત એટલે અરિયંત પ્રકાશનો મહાપુંજ, અરિહંત એટલે મોહની સત્તાનો મહાશત્રુ. આપણા સૌનો ખરેખર દુશ્મન હોય તો મોહ છે, અજ્ઞાન છે પોતાના આત્મ સ્વરૂપનું, અને એને જ કારણે બીજા અનેક બધા રાગ દ્વેષાદી દોષો ફૂલે ફાલે છે. એ મોહના અનાદિકાલીન આપણા ઉપરનું જે સામ્રાજ્ય કે વર્ચસ્વ એને સંપૂર્ણપણે જડમૂળથી ખતમ કરી જેમણે પોતે કરી નાખ્યું અને આપણને પણ એવો રસ્તો બતાવ્યો. એ કોણ છે? અરિહંત પરમાત્મા એટલે મોહની મહાસત્તાનો મહાશત્રુ. અરિહંત એટલે સર્વ શુભ તત્વોનું સર્વોચ્ચ શિખર. બધા જ ગુણો પરમાત્મામાં પરાકાષ્ઠાએ પહોંચેલા છે. વ્યવહારમાં કોઈ દરેકમાં કંઈ કંઈ એકાદ ગુણ પણ વિશિષ્ટ કક્ષાનો હોય ને તો આપણને એના ઉપર અહોભાવ થાય. બરાબર કે નહીં? આમાં ઘણા ઘણા વિશિષ્ટ આવા શ્રાવક ભક્તો બેઠા જે વર્ણન કરવા બેસું તો એમાં ટાઈમ પૂરો થઈ જાય ત્યારે એટલે તમે ઓળખતા આસપાસમાં થોડું ઘણું ઓળખાણ પણ હશે, ન હોય તો કરજો. બરાબર? જો થોડો ઘણો વચ્ચે વચ્ચે સમય મળે ને તો બીજી કોઈ સંસારી આડી અવડી વાતો ભૂલે છું કે ન કરતા તેનામાં શું વિશેષતા છે? કોઈકમાં કઈ વિશેષતા, કોઈકમાં કઈ વિશેષતા? ગુણ દ્રષ્ટિ રાખી કરીને જો અમે જોશો ને તો આ નવ દિશોમાં અમે ઘણા ઘણા અનુમોદનીય તત્વો તમને ગુણો જોવા અને જાણવા મળશે, માણવા મળશે. તો ખાસ આ લક્ષ્ય રાખજો.
જરા પણ કાંઈ ફાજલ મળે થોડો ઘણો, કાં જાપ કરજો, ધ્યાન કરજો, નવપણનું ચિંતન કરજો, કાં કોઈ સારી ચોપડી લાવ્યા હો તો એનો સ્વાધ્યાય વગેરે કરજો, અને નહીં તો છેવટે બીજાના ગુણો જોજો અને ઘર આપસમાં ધર્મ ચર્ચા કરજો, પણ સંસારની કોઈ વાત કરાય નહીં. તો સર્વ શુભ તત્વ બધા જ ગુણો પરમાત્મા પરાકાષ્ઠાય, પરમાત્માની સહનશીલતા જુઓ, પરમાત્માની કરુણા જુઓ, પ્રેમ જુઓ, વાત્સલ્ય જુઓ, ધૈર્ય જુઓ, ગાંભીર્ય જુઓ, બધા જ ગુણો ટોપ મોસ્ટ કક્ષાના એ પરમાત્મામાં છે. એટલે પરમાત્મા પ્રત્યે કેટલો અહોભાવ આપણા અંતરમાં ઉછળવો જોઈએ. પરમા હરિયન પરમાત્મા એટલે આધ્યાત્મિક ઉર્જાનો મહાસ્રોત છે. પરમાત્મામાંથી એવી ઉર્જા વહેતી હોય છે, પરમાત્મા વિચરતા હોય આજુબાજુમાં સવા સો યોજન ભૂમિમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ દુષ્કાળ ન પડે, યુદ્ધ ન થાય, રમખાણું ન થાય, ઇતિયો ન થાય, પરમાત્માની ઉર્જાનો પણ, અને જન્મજાત વૈરવાળા પશુ પક્ષીઓ પણ પોતપોતાનો વૈરભાવ ભૂલીને પરમાત્માના સમર્ષણમાં મિત્રની જેમ બેસીને પરમાત્માની દેશના તન્મય બનીને સાંભળે. વાઘ અને બકરી આજુબાજુમાં બેઠા હોય અને કદાચ વાઘ પણ પોતાની જીભથી બકરીને આમ ચાટતું હોય, પ્રેમ કરતું હોય આ જાણે એ રીતે, સાપ અને નોળીઓ પણ આપસમાં બેસીને ઘેલ કરતા હોય મિત્રની જેમ અને પરમાત્માની દેશના સાંભળતા હોય, આવા દ્રશ્યો ક્યાંય જોવા મળે તો પરમાત્માના સમવસણમાં જોવા મળે. એટલે આધ્યાત્મિક ઉર્જાનો મહાસ્રોત છે. આપણને પણ ઉર્જા મેળવવી હોય તો પરમાત્માનો રોજ જ્યારે ઔષધો હોય ત્યારે પરમાનો ચરણ સ્પર્શ કરી પૂજા દ્વારા અને પરમાત્માની ઉર્જા એને આપણામાં પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય રાખવો જોઈએ. પરમાત્મા એટલે અર્જુન, પરમાત્મા એટલે ત્રિલોક દર્શન કરાતી સર્ચ લાઇટ, સેટ લાઇટનો પ્રકાશ બધું સ્પષ્ટ દેખાય, અને ત્રણ લોકમાં નીચે સાત નરકમાં આપણે જઈ આવ્યા અનંતવાર, ત્યાં કેવા ભયંકર દુઃખો છે, જેના કારણે ત્યાં જવું પડે છે, એ બધું દર્શન કરાવનાર કોણ છે? પરમાત્મા. ઉપર કેવા દેવ લોકો છે, ત્યાં કેવો વૈભવ વિલાસી છોડ ઉછળે છે, છતાં ત્યાંય પણ સાચું સુખ નથી, ત્યાંય પણ રાગ દ્વેષ કામ ક્રોધ ઈર્ષ્યાથી એ જીવો પણ બિચારા દુઃખી છે. આ દુનિયાનું સાચું દર્શન ત્રણે લોકનું કરાવનાર કોઈ હોય તો અર્યન પરમાત્મા. તીર્થા લોકની અંદર અસંખ્ય દીપ અને સમુદ્રો, એમાં મનુષ્યો તો માત્ર અઢી દીપમાં અને માત્ર 29 આંકડા જેટલી સંખ્યામાં, બાકીના તો અનંત જીવો બધા તિબેંચો અને ગતિઓમાં છે. આ બધું સમજાવનાર દર્શન કરાવનાર હોય તો એ પરમાત્મા રૂપી સચ લાઇટ છે. હવે એક મુદ્દો સમય થઈ રહ્યો છે, આપણે છેલ્લે 15 મિનિટ દરેક પણ રોજ ધ્યાન પણ કરવાનું છે. થોડુંક આજે શરૂઆતમાં થોડા લેટ પડી ગયા છીએ, પણ બિફોર ટાઈમ કાંઈ પોણા 9 વ્યાખ્યાન 9 વાગે વ્યાખ્યાન શરૂ થઈ જાય, પણ બધી વિધિ પહેલાં થઈ જવી જોઈએ, બરાબર? પોણા 9 તો પોણા 9ની પણ એક એક પદમાં એટલું બધું જાણવાનું સમજવાનું છે કે આ સવા કલાક પણ મને બહુ ઓછું પડશે. એટલે ખાસ લક્ષ્ય રાખજો. 8:30 તમે ફ્રી તો થઈ જાઓ છો વહેલા, આજે મારે ખાલી તમે ફ્રી થાવ એટલે સીધા અહીંયા આવી જાપ કરો, તો અહીંયા બેસીને કરો, પછી બધાને બોલાવું, એ ભાઈ ચાલો મારા છે બધા જલ્દી ચાલો, એમ નહીં કરતું હોવું જોઈએ. બિફોર ટાઈમ અહીંયા આજે થઈ જવું જોઈએ. હવે હરિહંત અને સિદ્ધ ઘણાને એનો તફાવત પણ ખબર નથી, એ ધીરે ધીરે આવતીકાલે વધારે ખબર પડશે. પણ અહીંયા નવપદમાં હરિહંતને પ્રથમ સ્થાન કેમ આપ્યું એ જરા વિચાર લઈએ આપણે. હરિહંતના તો 4 કર્મ પછી બાકી હોય છે, 4 અગાથી કર્મ, સિદ્ધના 8-8 કર્મનો ક્ષય થઈ ગયો હોય, છતાં પણ નમો સિદ્ધાનંદ પહેલા ન બોલતા નમો હરિહંતાનંદ પહેલા કેમ બોલવામાં આવે? હરિહંત સિદ્ધ પરમાત્મા બનવાનો માર્ગ પણ આપણને હરિહંત પરમાત્માએ બતાવ્યો છે. જો આજે તો અમેરિકામાં દુનિયાભરમાંથી કેટલી ફ્લાઇટો અમેરિકા જતી હોય, હજાર રોજના હજારો આત્મા અમેરિકા જતા હોય ને આવતા હોય ને, પણ સૌથી પહેલો અમેરિકાની શોધખોળ કોણે કરી, કોણે ડિસ્કવર કર્યું અમેરિકાને? કોલંબસે. ક્યારે કર્યું ખબર છે? ઈસવીસન 1492 લગભગ 12 ઓક્ટોબર એ કોલંબસ અનાયાસે છગાઈ ગયો, અને કેમ જવું તો ક્યાં ને પહોંચી ગયો ક્યાં? અમેરિકા. તો આજે હજારો આત્માઓ ભલે જાય છે ને આવે છે એમ દુનિયા કોઈ યાદ નથી કરતી, પણ સ્કૂલમાં પણ જેને ખાસ જેને માટે પાઠ આપવામાં આવ્યા, શીખવામાં આવે કે ભાઈ સૌથી પહેલાં અમેરિકા ડિસ્કવર કોણે કર્યું? ઇન્વેન્શન નથી કર્યું, એણે ડિસ્કવર કર્યું છે, બરાબર ને? એ કોલંબસે કર્યું. તો આજે એને યાદ કરીએ છીએ. તો એ રીતે સિદ્ધ પરમાત્મા સ્વરૂપ કેવું હોય, ક્યાં રહેલા છે, ત્યાં કેવું સુખ છે, કેવા કેવો આનંદ છે, કેવા કેવા તેનું સ્વરૂપ છે, એ બધું આપણને પહેલી ઓળખાણ કરાવનાર હતો કોણ છે? હરિહંત પરમાત્મા છે. એટલે આપણા એ નિકટના સિદ્ધ પરમાત્માનો પણ ઉપકાર છે, પણ સૌથી વધુ ઉપકાર હોય તો હરિહંત પરમાત્માનો છે. એટલે ઉપકારીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે મહાસતી મદન રેખાનું, જ્યારે એમના જેઠ પણ મણિરથે એને મોહભાવથી પ્રેરાઈ કરીને પોતાના સગા નાના ભાઈ યુગબાહુ એટલે મદન રેખાના પતિને ખૂન કરી નાખ્યું છે. અને એ વખતે પણ મદન રેખા ધૈર્ય રાખી કરીને પોતાના પતિની ગતિ બગડે નહીં એટલા માટે એને અંતિમ નિર્યામણા સુંદર રીતે કરાવે છે. નહીં તો કોઈ બધું બેવાકળો બની જાય. આ રીતે નજર સામે પતિનું ખૂન થયું છે, છતાં પણ ધૈર્ય રાખી કરે અને અંતિમ સુંદર નિર્યામણા કરાવે છે. પરિણામે પહેલો દેવ થાય છે. હવે આ બાજુ મદન રેખા શીલ રક્ષા માટે જંગલમાં ભાગી છૂટે છે. કોઈ વિદ્યાધર અપહરણ કરી જાય છે અને પોતાની પત્ની બનવા માટે એને આ વિનંતી કરે, પ્રેરણા કરે છે. એ વખતે સમયે કાલક્ષેપ કરવા માટે કહે છે કે મને એકવાર નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવો, પછી તમારી વાત ઉપર વિચાર કરીશ. નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા માટે વિદ્યાધર લઈ જાય છે. યોગાનુયોગ એ વિદ્યાધરના જ પિતા જે ચારણ મુનિ બની ગયા હતા, મણિચૂડ એમનું નામ હતું, ચાર જ્ઞાનના ધારક હતા. કુદરતી ત્યાં એને ભાગ્ય અને પુણ્ય હશે સતીસ્ત્રીના, એટલે ત્યાં દેશના ચાલતી હતી, એટલે ત્યાં વંદન કરવા માટે જાય છે, બેસે છે. અને એ વખતે આકાશમાંથી એક દેવતા આવે છે અને પહેલા નમસ્કાર કોને કરે છે? હા, એ મદન રેખાને. પેલા ચાર જ્ઞાનના ધારક એવા ચારણ મુનિ હેઠળ છે, છતાં પણ એમને પછી વંદન કરે છે ને પહેલા આ મદન રેખાને વંદન કરે છે. એ જોઈને કોઈક દેવ પૂછે છે, અરે આ તમે શું કરો છો, આવો અભિનય કેમ કરો છો? ત્યારે આચાર્ય ભગવંતે મુનિવરે ખુલાસો કર્યો કે એમણે જે કર્યું છે તે બરાબર કર્યું છે. આ દેવાત્મા એટલે કોણ હતો? યુગબાહુ. એને અંતિમ સમયે આ મદન રેખાએ એવી સુંદર નિર્યામણા કરાવી જેથી દુર્ગતિમાં જવાને બદલે દેવગતિને પામ્યો છે. એટલે પોતાની પરમ ઉપકારીણી હોવાને કારણે એને એને નમસ્કાર કર્યો છે. એ ઠીક જ કર્યું છે. એને એને એના પર મોર છાપી જાણ લગાવી દીધી. તો એ રીતે સિદ્ધની પણ ઓળખાણ કરાવનાર હોય તો હરિહન પરમાત્મા છે. શાસનની સ્થાપના દ્વારા ઉપર પણ આપણને અસીમ અને અનંત ઉપકાર કર્યો છે. એટલા માટે સિદ્ધ કરતાં પણ હરિહંતને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે. બીજી રીતે વિચારીએ તો કોઈક કરોડપતિ હોય, અબજોપતિ હોય ભલે, પણ ખાસ આમ થતું ન હોય. બીજો કરોડપતિ, અબજોપતિ કરોડપતિ છે પણ ઉદાર છે, તો દરિદ્ર માણસ કોની પાસે જશે? કરોડપતિ પાસે, અબજોપતિ પાસે નહીં જાય. બરાબર ને? સિદ્ધ પરમાત્મા અબજોપતિના સ્થાને છે અને આઠે આઠ કર્મ ક્ષય થઈ ગયો. બરાબર ને? એટલે અબજોપતિના સ્થાને આપણે શકીએ. હરિહન પરમાત્માને ચાર ગાતિ કર્મ ગાતિ બાકી છે એટલે એ કરોડપતિના સ્થાને ભલે જઈએ, પણ આપણને લાભ કોના દ્વારા થાય છે? ત્યારે હરિહન પરમાત્મા દ્વારા થાય છે. એટલા માટે આપણે સિદ્ધ કરતાં પણ હરિહન પરમાત્માને પ્રથમ નમસ્કાર કરીએ છીએ. બરોબર. હરિયંત પદ એ સત્તાનું પદ છે, સિદ્ધ પદ એ શ્રીમંતાઈનું પદ છે. બરાબર. શ્રીમંતાઈ બધા આત્માના અનંત ગુણો સંપૂર્ણપણે ખીલેલા છે, પણ હરિયંત પરમાત્માનું શાસન આ વિશ્વ ઉપર ચાલે છે. એ રીતે પણ શ્રીમંતાઈ કરતાં સત્તાનું દુનિયામાં વધુ મહત્ત્વ હોય છે. શાલીભદ્ર ગમે એટલો ભલે શ્રીમંત હતો, પણ મગધ સમ્રાટ તો સૈનિક મહારાજા હતા. બરાબર. બીજી રીતે હરિયંત એ કેવા છે? એ ડૉક્ટર છે, દર્દી. હવે કોઈ ડૉક્ટર એવો હોય એને શરદી ખાંસી થોડી થોડી થઈ હોય, છતાં પણ જે દર્દી હશે એ કોની પાસે જશે? ડૉક્ટર પાસે છે. બીજો માણસ ભલે બાજુમાં નિરોગી, સંપૂર્ણ નિરોગી છે, પણ એનાથી એને શું ફાયદો? તો પોતાનો રોગ બટાડી આપે ડૉક્ટર. ભલે ડૉક્ટરને પોતાને થોડો ઘણો રોગ થયો, પણ ખાંસી શરદી સમાન નામૂલી. એમ હરિયંતના ભલે આઘાતી ચાર ગ્રહણ બાકી છે, પણ આપણા ભાવ રોગોને દૂર કરવાની તાકાત કોનામાં છે? હરિહન પરમાત્મા મુખ્યત્વે છે. એટલે પણ આપણે હરિહન પરમાત્માને પ્રથમ નમસ્કાર કરીએ છીએ. બીજી રીતે વિચારીએ ને તો હરિહન પરમાત્મા પણ અપેક્ષા કહીએ તો આઠે કર્મોના ક્ષયથી જે સિદ્ધ ગુણો ઉત્પન્ન થયા છે ને, એ બધા જ ગુણો એમનામાં પણ ઉત્પન્ન થયેલા હોય છે. ચક્રવર્તી હોય જ્યારે ચખંડનો વિજય મળવા નીકળે, એમણે યુદ્ધ તો અમુક રાજાઓ સાથે કરવું પડે, બાકીના રાજાઓ તો ઓટોમેટિક સામે ચાલીને એની શરણાગતિ સ્વીકારી લે, એટલે એને એને જીત્યા જ કહેવાય. બરાબર ને? તો ચાર ખાતી કર્મો હતા, જ્ઞાનાવર્ણ્ય વિગેરે મોહની આડી, એને તો અરિયન પરમાત્મા રૂપી ધર્મ ચક્રવર્તીએ ભણી નાખ્યા, પણ બાકીના ચાર અઘાતી કર્મો સામેથી સરેન્ડર થઈ ગયા, બાપા અમે તમારે શરણે છીએ. એટલે વેદનીય કર્મ કે છે, હું તમે જરાય અસાતા નહીં પહોંચાડું, સતત સાતા સાતાને મોક્ષમાં ત્યાં સુધી તમને સાતા જ આપીશ. એટલે વેદનીય કર્મ સમર્પિત નામ કર્મ પણ કહે છે, અને કોઈ પણ પ્રકારનું તમારી અશુભ
મારી કર્મ પ્રકૃતિનો ઉડે તમને હું નહીં કરાવું. બધી જ શુભ પ્રકૃતિઓ, યશ નામ કર્મ, આદ્ય નામ કર્મ, સૌભાગ્ય નામ કર્મ, તીર્થંકર નામ કર્મ, સર્વશ્રેષ્ઠ બધું. એટલે એ શરણું સ્વીકાર્ય વેદની એક આપણે કર્મ, નામ કર્મે પણ ગોત્ર કર્મ પણ કહે છે કે હવે ઉચ્ચ ગોત્ર જ ઉડે છે, ક્યાંય હવે નીચ ગોત્ર વાત જ રહેતી નથી. બાકી કહી રહ્યું હવે આયુષ્ય કર્મ એ પણ નિરુપક્રમી, ગમે એવા કયું શસ્ત્રોનો પ્રહાર થાય તો પણ અધવચે તમને આયુષ્ય સમાપ્ત ન થાય. એટલે એ રીતે બાકીના ચારે અગાથી કર્મો પણ જાણે પ્રભુને શરણા શરણે આવી ગયા છે એટલે જીત્યા જ કહેવાય. બરોબર ને? કડે માણે કડે બીજી રીતે વિચારીએ, હા, રાજાનો છોકરો રાજકુમાર યુવરાજ એ પણ છોટે છોટે રાજા કહેવાય ને, શેઠનો દીકરો હોય ભલે સાવ નાનો હોય તો એ પણ નાના શેઠ કહેવાય. બરોબર ને? એવી રીતે બાકી નિશ્ચિત છે બાકીને મોક્ષમાં જવાનું, સિદ્ધ બનવાનું. એટલે એ રીતે પણ હજી આપણે વિચાર કરીએ તો કોઈ મોટી બિલ્ડિંગનું બાંધકામ ચાલતું હોય, કોઈ પૂછે ભાઈ આ બિલ્ડિંગ કોની, તો એનું જે બિલ્ડર હોય એના નામે ઓળખાય કે ને, ભલે કામ કરતા હોય મજૂરીઓ મજૂરો કડિયાઓ કામ કરતા હોય, પણ જે બિલ્ડર હોય એણે પૈસા રોક્યા હોય એના નામે બિલ્ડિંગો ઓળખાય. અને એ જો કોઈ રીતે એનું ખૂન થઈ ગયું હોય, ખતમ નાશ પામી ગયો હોય, પછી એ બિલ્ડિંગ પૂરી થાય પણ નહીં, તો આ સંસારમાં સંસારરૂપી મોટી બિલ્ડિંગ એનો બાંધનાર કોણ છે, બિલ્ડર કયો છે? મોહનીય કર્મ. અને મોહનીય કર્મને જ હરિયંત પરમાત્માએ ભવન ભેગો કરી દીધો છે. એટલે હવે પછી સંસાર એ દ્રષ્ટિએ પણ એટલે બાકીના કર્મોનું કંઈ ચાલતું નથી હોતું. એક ઠેકાણે એક યુવાન એને લગ્ન થઈ રહ્યા હતા, ચાર સુંદરીઓ સાથે લગ્ન થઈ રહ્યા હતા, અને કુદરતી એના ગુણો વૈભવથી આકર્ષાઈને બીજી ચાર કન્યાઓ પણ એ વખતે ત્યાં આવે છે, અને એના માતા પિતા પણ સાથે હતા, અને એ પણ એમને વરે છે. હજી લગ્ન તો પછી ભવિષ્યમાં થશે, કારણ કે હવે આ ચારના તો લગ્ન લગભગ પૂરા થઈ ચૂક્યા હતા, પણ બાકીની ચારના હવે વેવિશાળ સગાઈ થઈ છે, તો પણ એ આઠે કન્યાઓનો પતિ કહેવાય કે ન કહેવાય? બસ એવી રીતે ચાર ઘાતી કરો રૂપી સુંદરી, એટલે એનાથી એનો ક્ષય થવાથી જે અનંત કેવલ જ્ઞાનાદી ચાર ગુણસુંદરીઓ પ્રગટ થયેલ છે એની સાથે તો લગ્ન થઈ ચૂક્યા છે, બાકીના ચાર ઘાતી કરો એ પણ એને શરણે આવી ચૂક્યા, એનું વેવિશાળ થઈ ચૂકેલું છે. ચાર બાકીના ગુણોનો પણ આવા આવા અનેક એંગલોથી વિચાર કરીએ તો એ રીતે હરિયંત પરમાત્મા સિદ્ધથી પણ ખાસ કૃતજ્ઞતા કહેવાય નહીં. બરોબર? બીજી રીતે વિચારી ક્રિકેટની ભાષામાં વિચારીએ તો હરિયંત પરમાત્મા એ કેપ્ટનના ટીમ હોય આખી, પછી એ ટીમ જીતે તો યશ કોને જાય? ગોલ્ડ મેડલ મુખ્યત્વે પહેલો કેપ્ટનને મળે. હા, તો એવી રીતે હરિયંત પરમાત્મા એ કેપ્ટનના સ્થાને છે. વિરાટ કોહલી કેપ્ટન હોય, રોહિત શર્મા ગમે એટલા ભલે રનો બનાવે, પણ તો મેન ઓફ ધી મેચ અથવા એને મેડલ જે આપવામાં આવે કેપ્ટનના હાથમાં આપવામાં આવે, એવી રીતે હરિહંત પરમાત્મા એ ખરેખર આ જગતના કેપ્ટનના સ્થાને છે. આમ ઘણી ઘણી બાબતો હજી તો આ પાસેદામાં પેલી પૂણી પણ ન કહી શકાયો, આ તો થોડું જે વર્ણન થયું કે હરિહંત પરમાત્મા મહાઘોપ, મહા મહાન, મહાનિર્યામક, મહાસાર્થ, મહા આવી આવી અનેક ઉપમાઓ. આમ તો અનુપમ છે, કોઈ ઉપમા સંપૂર્ણ બંદોબસ્તી તો થાય જ નહીં, છતાં પણ આપણે છઠ્ઠા સ્તવનમાં આપણા અનંતકારી ગુરુ ઋષિએ પણ શીખ્યું છે, જીવ રક્ષાય મહાઘોપ નામ ધરે, મહા મહાન નિર્યામક તાવરે, મહાસાર્થ કહેવાય તારક ત્રિભુવન પ્રભુ પદ્મ ઇન્દ્રોથી પૂજાય તારક ત્રિભુવન. તો આવા હરિહંત પદ આપણા રમે રોમમાં ખરેખર રમી જવા જોઈએ, હાલતા ચાલતા સૂતા ઉડતા હરતા ફરતા. હરિહંત 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 હરિહંત. આજે દિવ્યાસનમાં પણ આપણે હરિયંત પરમાત્માના પાંચે કલાનું કેવું સુંદર વર્ણન જેમાં આવ્યું છે, હરિયંત વર્ણનાવલી બોલ્યા હતા. એવી રીતે વર્ધમાન ક્ષત્રસ્તવ જેમાં પણ 239 જેટલા વિશિષ્ટ વિશેષણોપૂર્વક પરમાત્માના ગુણનું વર્ણન કર્યું છે. એના ઉપર ગુજરાતી ભાષામાં શબ્દાભિષેક અને બીજું છે ક્ષત્રસ્તવ, આ બંને પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે. એ ઉપરાંત harihant.com જેમાં નમોથુલમમાં લગભગ 33 જેટલા જે વિશેષણો પરમાત્માના મૂકેલા આવે છે, એક એક વિશેષણ એવું અદ્ભુત છે, એનું આધુનિક નવી પેઢીને આકર્ષે એવી સુંદર શૈલીમાં harihant.com .com જમાનો છે ને આપણું કમ્પ્યુટરને કહ્યું, એટલે harihant.com પુસ્તકનું નામ છે.
એમાં એક એક વિશેષનું બહુ સુંદર વિવેચન આધુનિક આકર્ષક શૈલીમાં કર્યું છે ઉદયવલ્લભ સૂર્યાચાર્ય ભગવંતે. આવા પુસ્તકો ખાસ વારંવાર વાંચવા યોગ્ય છે. ઉપરાંત સંસ્કૃતમાં તો લલિત વિસ્તરા 1444 ગ્રંથરત્ન પ્રત હરિભદ્રસુરી મહારાજ, એમણે નમોત્થળોકના એક એક વિશેષ ઉપર બહુ તાર્કિક રીતે અદ્ભુત વિશ્લેષણ કર્યું છે. ગુજરાતીમાં વિસ્તારથી વિવેચન પરમ તેજ ભાગ 1 અને 2 આચાર્ય ભગવાન ભુવન ભાનુસુરી મહારાજે કરેલું છે. આવા તાત્વિક સાત્વિક પુસ્તકો સાહિત્ય વારંવાર વાંચવા જોઈએ, જેથી કરીને હરિયન પરમાત્મા પ્રત્યે ઉત્તરોત્તર આપણો અહોભાવ વધતો જ જાય. એના જીવનમાં બીજી કોઈ આરાધના ન કરી શકતા હોઈએ શારીરિક સ્થિતિને કારણે, પણ બસ એક અહોભાવ જો જાગીને આ નવ પડોમાં આપણે કેન્દ્રસ્થાન રહેલા હરિયન પરમાત્મા પ્રત્યે ઊંચામાં ઊંચો અહોભાવ, કોઈ પણ આપણું સંસાર પરિભ્રમણ અત્યંત સીમિત થઈ જાય. બીજું કાંઈ ના વળતું હોય, આણમ તાણમ કંઈ ના જાણમ, ગુરુવચન પ્રમાણ જેટનું વચન પ્રણામ એમ કરીને તો એવો કરી ઉપાસ. એટલે બીજું કાંઈ ના આવડે, હરિયંત હરિયંત રાત દિવસ બસ હરિયંત હરિયંત હરિયંત, અથવા અરહમ નમઃ અરહમ નમઃ અરહમ નમઃ. યાદ આવી કાંડાગઢના આનંદજીભાઈ, એમણે પોતે 3.5 કરોડ અરહમ નમઃનો જાપ કર્યો. શરીરના રૂવાળા કેટલા? 3.5 કરોડ કહેવાય ને, રૂવાળે રૂવાળે સંસારની અર્થકામની વાસનાઓ જામી ગઈ છે, એને સાફ કરવા માટે અરહમ નમઃ રોજની 70 મહારાજો ગણવામાં આવે તો 15 વર્ષે 3.5 કરોડનો જાપ થાય. એમણે પોતે કર્યો, અનેક અનેક આત્માઓને એમણે આ જાપમાં જોડ્યા. જે જોડાયા એને 2-3 મહિનાઓની અંદર જ વિવિધ પ્રકારના બાહ્ય લાભો શરૂઆતમાં અનુભવમાં આવવા લાગી ગયા. બરાબર, તો આવું મહત્ત્વનું અરિહંત પર શક્ય હોય તો સંકલ્પ કરજો. આમાંથી બેઠેલા કોઈ ભાગ્યશાળી કહેતા હતા કે મારે પણ 3.5 કરોડ જાપ કરવો છે, પ્રસંગો ઉપર વાત નીકળી. બેઠાજી ભાઈ, આ ભાગ્યશાળી પ્રવીણભાઈ બેઠાજો, આ દઈશા ના, હા એમની ભાવના છે કે અક્ષય તૃતીયાના શરૂઆતથી મંગલ પ્રારંભ કરી દઈશ, અરહમ નમઃ રોજની 100 માળા કે છે હું જાપ કરીશ. બરોબર, તમે પણ આવી ભાવના કેળવજો અને જીવનમાં હરિયંત પદને જ કેન્દ્રમાં રાખજો. તમારા ઘરના ઘર દેરાસર હોય ને, એની અંદર કેન્દ્રમાં હરિયંતને રાખજો. કુળદેવી કે બીજા દેવદેવીને ત્યાં ન હોય, સેન્ટરમાં તો આપણા જીવનમાં દરેક બાબતમાં હરિયંત જ કેન્દ્રસ્થાને હોય. દેવદેવી માટે અલગ નીચે કે સાઈડમાં સ્થાન હોઈ શકે, પણ મુખ્યત્વે તો હરિયંત પરમાત્મા એ જ આપણા જીવનમાં કેન્દ્રના સ્થાને રહે. ચાલો હવે થોડીક 10-15 મિનિટ આપણે હરિયંત પદનું કંઈક ધ્યાન કરવા માટે પ્રયત્ન કરીએ. કમર સીધી, ગરદન સીધી, આંખો બંધ અને 2-2 મિનિટની 5 તબક્કાઓ આપણે લઈએ. આમ 3-3 મિનિટના લેવાના હતા, પણ સમય થોડો ઓછો છે એટલે 2-2 મિનિટના 5 તબક્કાઓ લગભગ લઈશું આપણે. પહેલા તબક્કામાં નમો અરિહંતાણમ એનો લયબદ્ધ રીતે જાપ, પણ આમ ઝૂમતા ઝૂમતા ડોલતા ડોલતા, આંખો બંધ હોય હા, પણ આમ ઝૂમતા ઝૂમતા ડોલતા ડોલતા ખુશીમાં આનંદમાં ચહેરા ઉપર એકદમ મુસ્કાન પ્રસન્નતાનો આનંદનો અહોભાવનો ભાવ લાવી કરી એકદમ મસ્તીમાં ઝૂમીએ. બરોબર, નમો અરિહંતા, આંખો બંધ. બરોબર, ધીમો ધીમો તબલાનો તાલ તમે ભેગો ભલે આપજો પણ ચાલો આંખો બંધ, આંખો બંધ જોતા નહીં. કેમ કેમ બેઠું, કેમ કરે છે, કાંઈ મારા સાહેબ કેમ શું કરે છે, કાંઈ જોતા નહીં. ટીમી ટીમી એરિયામાં બાડી હશે, ટેકરી હશે, બોલા. બરોબર, બિલકુલ પોતાની જાતને ભૂલી જાવ, અત્યારે હરિયંતમાં ખોવાઈ જવાનું છે આપણે. નમો અરિહંતાણ નમો અરિહંતાણ નમો, બોલો નમો હરિહંતાણ નમો હરિ, ભેગા જ બોલો નમો હરિહંતાણ નમો હરિહંતાણ નમો હરિહંતાણ નમો હરિહંતાણ નમો હરિહંતાણ નમો હરિહંતાણ નમો ઝૂમતા ઝૂમતા નમો હરિહંતાણ 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 નમો નમો.
બીજા તબક્કામાં દીર્ઘ અને ઊંડા શ્વાસ લેતા લેતા શ્વાસ અંદર લેવાય પૂરક થાય ત્યારે નમો, અને શ્વાસ જ્યારે બહાર નીકળે ધીરે ધીરે ત્યારે હરિહંતાણમ. એ રીતે દીર્ઘ ઊંડા અને દીર્ઘ લાંબા શ્વાસ લે.